चलताण खाते रात्रिना अंधारामां नहેરમાં હાઈવે ઓથોરિટી તેમજ નહેર ખાતાના અધૂરા કામને પાપે કાર ખબકતા હોમગાર્ડ જવાને જીવના જોખમે વૃદ્ધને કારમાંથી બહાર કાઢ્યો હતો। ચલતાણની પલસાણા લોન સુધી 6 લેન કરવાના ભાગરૂપે હાઈવે ઓથોરિટી રસ્તા પહોળા કર્યા હતા, જ્યાં ચલતાણ ખાતેથી પસાર થતી ઉધના માઇનોર કેનાલ પર પૂલનું કામકાજ બાકી હોવાથી ત્યાં રોડના અંતમાં રિફ્લેક્ટર કે આડાશ નહીં મુકાતા અજાણ્યા વાહન ચાલકો વાહન હંકારી લીધા નહેરમાં સીધા ખાબકે છે। આ ઘટનાનું સંખ્યાબંધ બહાર પુનરાવર્તન થવા છતાં નહેર ખાતાના અધિકારી કે હાઈવે અધિકારીઓની આંખો ખુલી નથી। આવી જ રીતે સોમવારની મોડી રાત્રે 10 વાગ્યા નરસામાં કેનાલમાં કાર ખાબકી હતી, જો કે ત્યાં હાજર પોલીસ જવાનો જીવના જોખમે કાર ચાલક વૃદ્ધને કારમાંથી કાચ તોડી બહાર કાઢ્યો હતો। સુરત કતારગામ વિસ્તારમાં આવેલ લક્ષ્મીનારાયણ પાર્ક સોસાયટીમાં રહેતા અનિલભાઈ પટેલ પોતાની ઇકો સ્પોર્ટ કાર લઈને ચલતાણ ખાતે નેશનલ હાઈવે નંબર 48 ઉપર પલસાણા તરફ પસાર થઈ રહ્યા હતા, જે દરમિયાન ચોકી રાણી હોટલ પાસેથી નવા બનેલા રોડ પરથી પસાર થતી વખતે કરણની કેનાલ નજીક રોડના અંતે રિફ્લેક્ટર નહીં મૂકતા કાર ચાલક ખ્યાલ નહીં આવતા કાર સીધી નહેરના ધસમસતા પાણીના પ્રવાહમાં ખાબકી હતી। ઘટના વખતે ત્યાં હાજર હોમગાર્ડના જવાને ઘટના જોતા તાત્કાલિક નહેરમાં પાણીમાં કૂદી કારના કાચ તોડી વૃદ્ધ ચાલકને કારની બહાર કાઢી હોસ્પિટલ ખસેડ્યા હતો, જે બાદ મોડી રાત્રે વાડોલી ફાયરને જાણ કરાતા ફાયર ઓફિસર ગઢવી સહિતની ટીમે નહેરના પાણીમાંથી કારને બહાર કાઢાવી હતી। દીપેશ 22 કા મારું નામ। શું ઘટના બની? ઘટના એ બની કે અમે અહીંયા ગાડી બહુ સ્પીડમાં હતી, એ સીધું ઉતારી ગાડી, તરત ફ્રેન્ડનો ફોન આવ્યો કે અહીંયા ગાડી ઉતરી ગઈ છે એમ, તો તરત અમે આવ્યા અને એ માણસ એટલે છેલ્લી લાસ્ટ ઓક્સિજન આવ્યા અને આપણે હું કે કાચ ફોડો, અમે કાચ ફોડ્યો પછી એને બહાર કાઢ્યો। ત્યારબાદ કઈ રીતે જીવ બચાવ્યો હતો? ત્યારબાદ એમને એમનો કાચ આગળનો કાચ જે છે એ ફોડ્યો અને એમને બહાર ખેંચવામાં આવ્યો, પછી એમને તરત અમને હોસ્પિટલમાં બીબી ગઢવી ફાયર ઓફિસર બારડોલી। આજે ચલથાણ નહેરમાં જે પોલીસ સ્ટેશનની સામે આવેલ છે તેમાં એક ઇકો ગાડી પડ્યાનો રેસ્ક્યુ કોલ બારડોલી ફાયર બ્રિગેડને મળતા બારડોલીની QRT વાહન લઈ રેસ્ક્યુ કોલમાં આવેલ અને ઇકો ગાડી હતી જેને બહાર કાઢી અને એક વ્યક્તિ હતો જેને પોલીસ અને ફાયર બ્રિગેડે રેસ્ક્યુ કરી બહાર કાઢેલ છે। સર, આ ઘટનાનું જાનહાની અત્યારે થયેલ નથી, ગાડીમાં પણ ગાડી બહાર કાઢ્યા પણ પછી પણ અત્યારે કોઈ અંદર છે નહીં।